વિશ્વ હિન્દુ પરિષદની ભગિની શાખા એટલે કે દુર્ગા વાહિની, જે મહિલાઓમાં રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રભક્તિ વધે, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને સમજે, વિધર્મીઓ દ્વારા હિન્દુ મહિલાઓને લલચાવી ફોસલાવીને જે પ્રકારે ધર્મ પરિવર્તન કરાવીને લગ્ન કરે છે એ દિશામાં જાગૃતિ લાવવાનો અને હિન્દુ દીકરીઓ સશક્ત અને મજબૂત બને એ પ્રકારનો પ્રચાર પ્રસાર કરવાનું કામ કરવામાં આવે છે. દુર્ગા વાહિનીની લાખણી પ્રખંડની બેઠક કે ભેદરૂ વિદ્યાલયમાં યોજવામાં આવી હતી, જે દરમિયાન પાટણ લો કોલેજના પ્રોફેસર ડૉક્ટર અવનીબેન આલ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું. લાખણી પ્રખંડ દુર્ગા વાહિનીના સંયોજિકા તરીકે હિનાબેન ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. જોકે આ બેઠકમાં બહોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી. તો આ તરફ લાખણી પ્રખંડ ખાતે આજરોજ દુર્ગા વાહિની આયમ દ્વારા શક્તિ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત વાલ્મીકી વાસમાં જઈને દુર્ગા વાહિની બહેનો અને માતૃશક્તિની બહેનોએ વાલ્મીકી સમાજના ભાઈઓને રાખડી બાંધીને સામાજિક સમરસતાનો પણ દાખલો બેસાડ્યો હતો. હિન્દુ બહેન દીકરીઓની રક્ષા માટે સ્વરક્ષણની તાલીમ આપવા માટે પણ શક્તિ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે, જેમાં દુર્ગા વાહિની કાર્યકર્તા ત્રિવેદી માસુમબેન અને ચેતનાબેન રાજપૂત દ્વારા તલવારબાજીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આગામી સમયે કેન્દ્રમાં લાઠી, તલવારબાજી, કરાટે એવી સ્વરક્ષણની તાલીમ દુર્ગા વાહિની બહેનો દ્વારા આપવામાં આવશે. આ પ્રસંગે માતૃશક્તિ સંયોજિકા કેસરબેન, દુર્ગા વાહિની મહેસાણા ડૉક્ટર અવનીબેન આલ, સંયોજિકા બનાસકાંઠા જિલ્લા સહમંત્રી સુબાભાઈ રાજપૂત હાજર રહ્યા હતા. જોકે સમગ્ર શક્તિ કેન્દ્રના સંચાલન દુર્ગા વાહિની કાર્યકર્તા હિનાબેન ત્રિવેદીએ કર્યું હતું.